દીવ જાયન્ટ ગ્રુપ દ્વારા 14મા શપથવિધિ સમારંભનું થયું આયોજન. આરીભાઈ સીડાએ સર્વાનુમતે નવનિયુક્ત પ્રમુખ તરીકેના કર્યા શપથ ગ્રહણ. આસોપાલવ હોલ ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ દીવ દ્વારા 14મા શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત અધ્યક્ષ સ્થાને પોસ્ટ પ્રેસિડેન્ટ કાદરભાઈ કુરેશી અને રાઇટર ડાયરેક્ટર અને પ્રોડ્યુસર માનસિન બામણિયાએ ગૌરવવંતી ઉપસ્થિતિ આપી હતી. અતિથિ વિશેષ તરીકે જવદેવભાઈ બી ભટ્ટ, વાઇસ પ્રેસિડેન્ટ જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન, મહેન્દ્રભાઈ એમ રાવલ, કોઓર્ડિનેટર જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ઉપસ્થિત રહ્યા હતા, તેમજ માનવંતા મહેમાન તરીકે વૈભવ કુગરો, ગુણવંતભાઈ સુખાનંદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના ઉપલક્ષમાં સૌપ્રથમ જાયન્ટ ફેડરેશન 3B ભૂતપૂર્વ પ્રમુખ રતિલાલભાઈ ગજેરાનું અવસાન થવાથી તેઓને 2 મિનિટનું મૌન રાખીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ત્યારબાદ ઉપસ્થિત તમામ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રગટાવીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગ અંતર્ગત દીવ જાયન્ટ્સ પાસ્ટ પ્રેસિડેન્ટ કાદરભાઈ કુરેશી દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તમામ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું અને રાજેશભાઈ જોશી દ્વારા સુમધુર સંગીતમય સુરો દ્વારા રતિલાલભાઈ ગજેરાને યાદ કરાયા. યુનિટ 5ના યુનિટ ડાયરેક્ટર ગુણવંતભાઈ સુખાનંદી દ્વારા આ વર્ષના નવા જાયન્ટ સભ્યો, હોદ્દેદારો અને નવનિયુક્ત પ્રેસિડેન્ટ આરીફભાઈ સીડાને શપથ લેવડાવવામાં આવ્યા. ત્યારબાદ પાસ્ટ પ્રેસિડેન્ટ કાદરભાઈ કુરેશી દ્વારા નવનિયુક્ત પ્રેસિડેન્ટ આરીફભાઈને પદભાર સોંપવામાં આવ્યો અને ઉપસ્થિત તમામ મહાનુભાવો અને જાયન્ટ્સ પરિવાર દ્વારા નવા પ્રેસિડેન્ટ આરીફભાઈને પુષ્પમાળા પહેરાવીને સન્માનિત કરી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા. સાથે નવનિયુક્ત પ્રેસિડેન્ટના પરિવાર વતી પણ કેક કાપીને ખૂબ શુભકામના પાઠવવામાં આવી. વધુમાં દીવ જાયન્ટ્સના ગ્રુપના DA હિમાંશુભાઈ ચૌહાણ દ્વારા વાર્ષિક અહેવાલ રજૂ કરી વર્ષભર દીવ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા કરવામાં આવેલ પ્રવૃત્તિઓની રૂપરેખા રજૂ કરવામાં આવી. બાળાઓ દ્વારા ખૂબ જ સુંદર નૃત્ય પ્રસ્તુતિ આપવામાં આવી. ત્યારબાદ નવનિયુક્ત પ્રમુખ આરીફભાઈ સીડાનું જે પ્રકારે અભિનંદન અને સન્માન કરવામાં આવ્યું તેનાથી ખૂબ ભાવ વિભોર થઈ ગયા. તેમણે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે જાયન્ટ્સ ગ્રુપ આવનારા દિવસોમાં એવી પ્રવૃત્તિઓ લઈને આવશે જેના ડંકો જાયન્ટ્સ ઇન્ટરનેશનલ ફેડરેશન 3B વાગશે અને એ કાર્ય માટે તેઓને પ્રત્યેક સભ્યોનો સાથ અને સહકારની અપેક્ષા વ્યક્ત કરી અને સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનો અને સભ્યોનો આભાર પણ માન્યો હતો. કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન જાયન્ટ્સના સભ્ય જમનાદાસ ઘેડિયા દ્વારા કરવામાં આવ્યું ને અંતમાં હિમાંશુભાઈ ચૌહાણ દ્વારા આભાર વિધિ સાથે સમારોહનું સમાપન કરવામાં આવ્યું. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ.